સુરત જિલ્લાના માંડવી ખાતે નાગરિક સમિતિ દ્વારા એનઆરસી અને સીએએના સમર્થનમાં વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. માંડવીના સુપડી વિસ્તારથી મામલતદાર કચેરી સુધી નીકળેલી રેલીમાં સાંસદ પ્રભુ વસાવા તથા માજી ધારાસભ્ય કુંવરજી હડપતિ અને નગરપાલિકાના પ્રમુખ આશીષ ઉપાધ્યાય તેમજ ડોક્ટર એસોસિએશન વકીલ મંડળ અને વેપારી મંડળના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. માંડવી શહેર તાલુકા નાગરિક સમિતિ દ્વારા એક જાહેર સભા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સીએએ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિક સંશોધન જે બિલ વર્તમાન કેન્દ્ર સરકારે પારિત કર્યું છે એના સમર્થનમાં તમામ માંડવી શહેર તાલુકાના આસપાસના લોકો, તમામ વેપારી મંડળો, તમામ વકીલ મંડળ અને ડૉક્ટર એસોસિએશન અને તમામ સહકારી મંડળો દ્વારા આને સમર્થન આપવામાં આવ્યું. ખૂબ જ મોટા પ્રમાણમાં આ રેલી નીકળી માંડવી નગરની શેરીઓમાં થઈને અને આની અંદર આ બિલને એક્ટના રૂપમાં રૂપાંતરિત કરવા માટે જેમનો સ્ફળો રહ્યો એવા આપણા સાંસદ શ્રી પણ ઉપસ્થિત રહ્યા, માંડવી શહેરના પ્રથમ નાગરિક પણ સાથે રહ્યા અને માંડવીની અંદર એક વાતાવરણ નિર્માણ થયું કે પૂર્ણ માંડવી આ સીએના સમર્થનમાં છે અને આ બિલ થકી જે લાખો કરોડો વિસ્થાપિતો છે, જે સાચા અર્થમાં શરણાર્થી છે, જે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર જેમના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા છે અને જે છેલ્લા 30-40-50 વર્ષથી ભારતના ગામડે ગામડે પડ્યા છે, જેમને હજુ સુધી નાગરિકતાનો હકથી વંચિત હતા, તેમને આ વર્તમાન કેન્દ્રની સરકારે સંવેદનશીલતા બતાવી અને એમને ભારતની સિટીઝનશીપ આપી અને એને અમે બધા ખૂબ જ વધાવીએ છીએ અને સમસ્ત દેશની અંદર તત્કાલ એના પછીનું પગલું કે એનઆરસી જલ્દ લાગુ થાય તેવી બધા જ સમાજોની લાગણી છે. કારણ કે એક દેશ એક રજિસ્ટર અને બધાના એમાં નામ હોય તેવું આ બધાની ભાવના છે અને ભારત દેશ એક મજબૂત થઈને ઊભો રહે અને વિદેશી ઘૂસપેઠિયાઓ જેને વાસ્તવિક ઘૂસપેઠિયા છે તેને હોદી હોદીને આ દેશમાંથી બહાર કાઢવામાં આવે એવી માંગણી સાથે અમે સમસ્ત માંડવી નાગરિક સમિતિના બેનર તળે અને શહેરના આગેવાનો સાથે આજે આ રેલી કાઢી હતી.